ધોરણ ચાર રસા હિન્દી દરેક બાળકો પહેલા તો વ્યવસ્થિત બેસી જાઓ દરેકને ગુડ મોર્નિંગ પાઠ ત્રણ હિન્દી આપણે શીખતા હતા તો ગુજરાતીની સામે હિન્દી લખવાનું હિન્દી સામે ગુજરાતીના અંક લખવાના એ હવે આપણને ગિનતી આવડી ગઈ કે એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને શું કહેવાશે ગ્યારહ બારહ તેરહ ચૌદહ પંદરહ સોલહ સત્રહ અઠારહ ઓગણીસ વીસ એક થી વીસ સુધીની ગિનતી આપણે મોડે કરવાની છે આપણે જેમ ગણિતમાં ગણીને અંક લખીએ છીએ એ રીતે આપણે અત્યારે હિન્દીમાં ગિનતી ગણવાની અને પછી એને હિન્દીમાં અંક લખવાનો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ધ્યાન આપશે અને અહીંયા ગણિતવાનું ચાલુ કરી આપણે તો હિન્દીમાં જ બોલવાનું આપણે કે એક દો ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આપણે લખવાનું આઠ પણ કેવી રીતે લખવાનું છે હિન્દીમાં લખવાનું પછી એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ઓર અગિયાર કેટલા છે અગિયાર આ તમારો જવાબ છે તમારે સાથે પોથી મનમાં આવી રીતે લખવાનું છે પછી ગણો તમે એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કેટલા થયા ગણો તો ફરી વખત સત્તર કેવી રીતે લખવાનું આ તમારો જવાબ છે એક દો ત્રણ ચાર પાંચ એક દો ત્રણ ચાર પાંચ છ સાત એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એક જ તમારે બે ના આવે એટલે આપણે એક વખત જોઈએ કે ગણતરીની અંદર કેટલા થાય છે તમારે ગણતરીની અંદર લખવાનું કેવી રીતે એ સમજાઈ ગયું બધાને અહીંયા આગળ તમારે છ છે પણ આપણે અહીંયા આગળ ચૌદ થઈ ગયા છે વાંધો નહીં આપણે અહીંયા આગળ એને બરોબર અહીંયા આગળ તમારે કેટલા લખવાના છે છ અહીંયા આપણે કેટલા ગણ્યા એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ લખવાનું તમારે ચૌદ એક દો ત્રણ ચાર પાંચ છ પછી એક દો ત્રણ ચાર એક ઓર દો એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ઓર તેર એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઠાર
19 એટલે લખવાના છે અહીંયા એટલે કે તમારે ચિત્ર જોઈ અને 1 થી 20 સુધીની ગણતરી મોડે કરી દેવાની એટલે ચિત્ર જોઈ અને ગણીને તમારે લખવાનું છે હવે તમને અહીંયા શબ્દો અને અંકમાં બંનેમાં તમારી જાતે ખાલી જગ્યા આપી છે એ તમારે મોડે લખવાના છે તો 1 તો અહીંયા અંદર તમારે 1 લખવાનું પછી શું આવશે તો કે 2 પછી 3 4 5 6 7 8 और 9 और 10 फिर 11 पच्चीस सौ से 12 फिर 13 14 15 16 પછી 17 18 बाद में क्या आएगा 19 और 20 તમારો અહીંયા આગળ પાઠ પૂરો થાય છે તો તમારે આ પાઠને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરો કરી દેવાનો અને ચોપડીમાં પણ આ જ રીતે લખવાનું છે બરાબર એટલે ચોપડીમાં પણ લખવાનું સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું અને નોટમાં લખવાનું તો નોટની અંદર પણ તમારે આ ચિત્ર દોરવાના અને ગણીને લખવાના બરાબર જેવું આવડે એવું ગોળો દોરવાનો ત્રિકોણ દોરો ચોરસ દોરો એવી રીતે તમારે આવી રીતે દોરવાના અંકમાં લખવાના શબ્દોમાં લખવાનું આ ખાલી જગ્યા જે આપ્યું છે શબ્દો અંકમાં લખવાની એ રીતે લખવાનું એટલે પાઠ બે આપણો પૂરો થાય અને પ્રશ્ન 8 અને જે તમને આપેલો છે ચિત્રમાં રંગ પૂરવાના અને ટપકા જોડવાના એ તમારે તમારી જાતે જોડી દેવાના અને બનાવી દેવાના દરેકે લેસન કર્યું હશે ને આગળ ચિત્રમાં શું કયું ચિત્ર બન્યું તું ખ્યાલ આવે દરેકને ટપકા જોડીને બરોબર હવે આપણે આગળના પાઠનું રિવિઝન કરવાનું છે કે જેથી આપણે તમે લોકોએ કેટલું મોડે કર્યું એ આપણને ખ્યાલ આવી જાય હવે હિન્દી નામો કે સામે ગુજરાતી નામ લખીએ દરેકને સવાલ પૂછો એનો તમારે જવાબ આપવાનો છે બરોબર ને અંગુર અંગુર એટલે શું થાય બોલો કેમ તમે લેસન પણ કર્યું હશે મોડે પણ કરી દીધું હશે આપણે પરીક્ષા પણ આવશે તો આપણે મોડે કર્યું હોય તો આપણને કદાચ આવડી જાય તો અંગુર એટલે શું થાય તમને ઉપર જવાબ આપેલા જ છે તો એમાંથી શું આવશે તો કે દ્રાક્ષ અહીંયા આગળ તમારે શું લખવાનું છે દ્રાક્ષ હિન્દીની સામે ગુજરાતી શબ્દ તમારે લખવાનું છે પછી છે પપીતા તો પપીતા એટલે શું થાય પપૈયું અનાર એટલે દાડમ દરેક વિદ્યાર્થી મિત્રોએ મોડે કરી દીધું છે ને અને લેસન કરવાનું અને લેસન બતાવવાનું બરોબર છે બેંગન એટલે રીંગણ મટર એટલે વટાણા આમ એટલે કેરી સેબ એટલે બોલો સફરજન સરસ વિદ્યાર્થી મિત્રો બહુ જ હોશિયાર થઈ ગયા છો બધા ફૂલગોબી એટલે ફુલેવર મહેનત કરીએ તો આવડે ને આપણને હા ભાલુ એટલે રીંચ ગુલાબ એટલે ગુલાબ મછલી એટલે માછલી તિતલી એટલે પતંગી આગળનો પ્રશ્ન છે તમને ગુજરાતી શબ્દ આપ્યા છે તમારે ઉપરથી હિન્દી શબ્દ જોઈને લખવાના છે ખેડૂત એટલે શું થશે આમાંથી જવાબમાં શું આવશે તો કે કિસાન કુંભાર એટલે કુંભાર ખિસકોલી એટલે ગિલહરી શું થાય તો કે ગિલહરી
સંસારો એટલે ડાખિયા આવશે, ઠઠેરા આવશે, બેલ આવશે, ગમલા આવશે કે ચૂહા આવશે, શું આવશે બોલો? બળદ એટલે બેલ, કુંડુ એટલે ગમલા, કાચબો એટલે કછુઆ, ઉંદર એટલે ચૂહા, સુથાર એટલે બઢઈ, અને ટપાલી એટલે ડાકિયા. ભલે તમને જવાબ આપેલા હોય પણ આપણે મોઢે કર્યા હોય તો જ આવડે ને આપણને, એટલે દરેકે મોઢે કરી દેવાના. હવે ખાલી જગ્યા મેં લીખી હિન હિનાતા હૈ, તો કોણ હિન હિનાતા હૈ? તો આપણને કૌંસમાં ઉપર જવાબ આપેલા જ છે, તો એમાંથી શોધીને આપણે લખવાનું છે. તો કે ઘોડા હિન હિનાતા હૈ, બલબલાતા હૈ કોણ? તો કે ઊંટ. ગુર્રાતા હૈ કોણ? બાઘ. ફૂફકારતા હૈ સાપ. ખોંખો કોણ કરતા હૈ? તો કે બંદર. हुआ हुआ करता है कौन? करता है हुआ हुआ गीदड़. टाई टाई करता है कौन? करता है तो के तोता. रंबारती कौन है? तो के गाय. आ आपने रिविजन करियो पार्ट एक नू के आपने आ बधू मोढे करवा में आपेलू हतु तमने, तो आपने मोढे करियो के नहीं એના માટે આપણાની પરીક્ષા લીધી. પણ જવાબ તમે બોલ્યા અને હું લખું કે તમે તમારી જાતે જવાબ લખશો, તો આપને ભલે એ તમને રિવિઝન કરાયું પણ તમારે પરીક્ષા રૂપી તમારે જવાબ જાતે લખવાના છે, અને લેસન ની અંદર લખાયેલું બધું લખવાનું છે અને મોઢે કરવાનું છે. બરોબર, લખાવેલું નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું, અને ચોપડીમાં પણ લખી દેવાનું. નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવું, અને ચોપડી પણ પૂરવાની આપણે, અને આ મોઢે કરી દેવાનું, ગિનતી મોઢે કરી દેવાની. બરોબર, અને સારા અક્ષરે લખવાનું.